ચાલો હવે આપણે એક બીજો દાખલો જોઈએ. અહીંયા રકમમાં આપેલું છે કે જો 3 cot A બરાબર 4 હોય તો નક્કી કરો કે 1 - tan² છેદમાં 1 + tan² ઇઝ ઇક્વલ ટુ cos² - sin² છે કે નહીં, એટલે કે બંને ઇક્વલ થાય છે કે નહીં એવું આપણે સાબિત કરવું છે. સૌ પ્રથમ તો અહીંયા આપણે જોઈએ તો 3 cot A બરાબર 4 આપેલું છે, એટલે 3 અહીંયા બરાબરની નીચે જશે એટલે cot A નું મૂલ્ય મને 4/3 મળવાનું છે. તો સૌ પ્રથમ તમે આકૃતિ જોવો, મેં અહીંયા એક ત્રિકોણ એ બી સી ની આકૃતિ બતાવેલી છે, એમાં ખૂણો બી જે છે એને 90° બતાવેલો છે અને એ સી ને મેં કર્ણ બતાવેલો છે. સૌ પ્રથમ તો આપણે અહીંયા લખીશું કે અહીં 3 cot A બરાબર 4 જે રકમમાં આપેલું છે, 3 ને હું નીચે લઈ જાઉં તો માટે cot A બરાબર 4/3 થશે. હવે અહીંયા ત્રિકોણ એ બી સી ની અંદર મેં ખૂણો બી 90° લીધેલો છે અને એ સી મારો કર્ણ છે. હવે અહીંયા cot A નું જે મૂલ્ય છે એના બરાબર આપણે વિચારીએ તો પાસેની બાજુના છેદમાં કર્ણ, તો એ ખૂણાને અંતર્ગત પાસેની બાજુ મારી એ બી બનશે, સામેની મારી બી સી બનશે, તો એ બી ના છેદમાં બી સી બરાબર 4/3, તો બી સી ઉપર જશે 4 નીચે આવે તો એ બી નું મૂલ્ય અહીંયા 4K બનશે અને બી સી નું મૂલ્ય 3K, જે મેં અહીંયા દર્શાવેલું છે કે એ બી બરાબર 4K અને બી સી બરાબર 3K. હવે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરું તો AC² બરાબર BC² વત્તા AB² BC નું મૂલ્ય 3K એનો વર્ગ, AB નું મૂલ્ય 4K એનો વર્ગ, તો 3K નો વર્ગ એટલે 9K² 4K નો વર્ગ એટલે 16K² બંનેનો સરવાળો કરીએ 16 ને 9 ટોટલ 25K² એનું વર્ગમૂળ કાઢીએ તો AC ની કિંમત મને મળશે 5K. તો આમ AB નું મૂલ્ય મને 4K મળ્યું, BC નું મૂલ્ય 3K મળ્યું અને AC નું મૂલ્ય 5K મળ્યું. હવે મારે જે અહીંયા સાબિત કરવાનું છે એના માટે મને સાઇન, કોસ અને ટેન આ 3ના ગુણોત્તરના મૂલ્યો જોઈશે. તો હું સૌ પ્રથમ સાઇન A ની વાત કરું તો સામેની બાજુના છેદમાં કર્ણ, તો સામેની બાજુ મારી BC છે, કર્ણ મારો AC છે, તો BC નું મૂલ્ય 3K, AC નું મૂલ્ય 5K, K નીકળી જાય એટલે 3/5. કોસ A ની વાત કરીએ તો અહીંયા આપણે જોઈએ તો પાસેની બાજુના છેદમાં કર્ણ, પાસેની બાજુ મારી AB, કર્ણ મારો AC, AB નું મૂલ્ય 4K, AC નું મૂલ્ય 5K, K નીકળી જશે એટલે 4/5 બનશે. એ રીતે ટેન A બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ, સોરી પાસેની બાજુ, તો સામેની બાજુ મારી BC બનશે અને પાસેની બાજુ મારી AB બનશે. BC નું મૂલ્ય 3K અને પાસેની બાજુ AB નું મૂલ્ય મારું 4K, K નીકળી જાય એટલે 3/4. તો તમે જુઓ અહીંયા સાઇન A નું મૂલ્ય 3/5 આવ્યું, કોસ A નું મૂલ્ય 4/5 આવ્યું, ટેન A નું મૂલ્ય 3/4 આવ્યું. હવે હું અહીંયા ડાબી બાજુ લઉં તો 1 - tan² 1 + tan² આની અંદર ટેન A નું મૂલ્ય મૂકીએ તો 1 - 3/4 2 વર્ગ 1 + 3/4 2 વર્ગ. ચલો વર્ગ કરીએ તો 1 - 3² 9, 4² 16, 1 + 3² 9, 4² 16. 16 અહીંયા લસા થાય એને હું 1 સાથે ગુણું તો અહીંયા બનશે 16 - 9 16, 16 + 9 16. બીજું અને ચોથું પદ બંને સરખા છે એટલે 16 16 બંને બાજુથી નીકળી જશે. તો અહીંયા 16 માંથી 9 બાદ કરીએ તો 7 વધશે અને 16 + 9 કરીએ તો અહીંયા 25 બનશે, એટલે કે અહીંયા મૂલ્ય મારું 7/25 આવ્યું. ચલો જમણી બાજુ જોઈએ તો જમણી બાજુ છે cos² - sin² કોસ A નું મૂલ્ય છે 4/5 A² - sin A નું મૂલ્ય છે 3/5 A² તો 4² 16, 5² 25 -3² 9, 5² 25 બંનેના છેદની અંદર સમાન પદ આવેલા છે એટલે સમછેદી છે, તો 25 મારો લસા બને તો ઉપર 16 - 9 16 માંથી 9 જાય એટલે અહીંયા વધશે 7 7/25
तो तमे जोयु पहला गुणोत्तर नो मूल्य पण अहींया 7/25 आयो, जमणी बाजुना गुणोत्तर पण 7/25 आयो, तो माटे डाबी बाजू बराबर जमणी बाजू बनशे। तो आपणो प्रश्न हतो के बन्ने सरखा बने छे के नहीं, तो हाँ, 1 - 10² + 1 + 10² = sin² - cos² - sin² बन्ने बाजू सरखी बने छे।